સુરતમાં ઉપરવાસમાં અતિભારે વરસાદને કારણે તાપી નદીમાં મોટા જથ્થામાં જળકુંભી જાડી જાખરા વગેરે તાપી નદીમાં તણાઈ આવ્યા છે। તાપી એ સુરત માટે પીવાના અને વપરાશી પાણીનો મુખ્ય સ્ત્રોત છે, જે માટે મનપા દ્વારા નદીમાંથી કુલ 8 ઇન્ટેક વેલ દ્વારા કાચું પાણી ઉછેકવામાં આવે છે, ત્યારબાદ તેને વોટર વર્કર્સમાં ટ્રેડ કરાય છે। હાલ આ ઇન્ટેક વેલ ફરતે અને અંદરના નદીમાં ખેંચાઈ આવેલા જાડી જાખરા ફસાય શહેર માટે જવાથી નદીમાંથી કાચું પાણી મેળવતા ઇન્ટેક વેલોની પમ્પિંગ મશીનરી ખોટવાઈ જવા પામી છે, જેને પગલે યોગ્ય માત્રામાં પાણીનો જથ્થો ઉપાડી શકાતો નથી। આ જાડી જાખરા દૂર કરવા માટે સાફ સફાઈ માટે તાકીદે ડ્રાઈવર્સ ડૂબકી માર બરસીવાઓની મદદથી રાત દિવસ સતત સાફ સફાઈની કામગીરી કરવામાં આવી રહી છે। આમ છતાં મનપાના હાઇડ્રોલિક વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આગામી 2-3 દિવસમાં શહેરીજનોએ પાણી પુરવઠો અસરગ્રસ્ત રહેશે। આખા શહેરને મળતો પાણી સપ્લાય ઓછા દબાણથી અપૂરતા જથ્થામાં મળી શકે છે। આ સાથે પાણી પુરવઠો રોજિંદા યોગ્ય સમય મુજબ પણ ના આપી શકાય એવી શક્યતાઓ છે। મંગળવારે બપોરથી જ ઘણા વિસ્તારમાં મનપા દ્વારા અપાતો પાણી પુરવઠો ખોરવાયો હતો। આ સ્થિતિ ઉપરવાસમાંથી ખેંચાઈ આવતા જાડી જાખરાને કારણે વધુ 2-3 દિવસ લંબાઈ શકે છે। ઉલ્લેખનીય છે કે ઇન્ટેક વેલમાં કચરું જાડી જાખરા ફસાય ત્યારે 2-4 કલાક પ્લાન્ટ બંધ રાખી સાફ સફાઈ કરવી પડે છે। ઇન્ટેકવેલ ચાલુ કરાય છે અને દરમિયાન જો ફરી જાડી જાખરા ખેંચાઈ આવે તો ફસાય તો ફરી પ્લાન્ટ ખોરવાય છે, ફરી 2-4 કલાકની સફાઈ સતત કરવી પડે છે। શહેરના 8 ઇન્ટેક પૈકી રાંદેર, કતારગામ, મોટા વરાછા, સરથાણા, વાલક સહિતના ઉપરવાસના તમામ ઇન્ટેક વેલોમાં જળકુંભી તમામ સહિતના જાડી જાખરા ફસાતા શહેરના પાણી પુરવઠાને આજે બપોરના સપ્લાયથી અસર થયેલ છે, જેને કારણે શહેરના ઘણા વિસ્તારમાં પાણી પુરવઠો અપૂરતો કે ઓછા દબાણથી પૂરતા સમયગાળા માટે આપી શકાયો નથી। જાડી જાખરા દૂર કરવાની અવિરત કામગીરી કરી તમામ શહેરીજનો રાબેતા મુજબ પાણી પુરવઠો પૂરો પાડવાનો પ્રયાસ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહ્યો છે। આમ છતાં લોકોને મળતો પાણી પુરવઠો 2-3 દિવસ અસરગ્રસ્ત રહી શકશે।